ધોરણ આઠ ગણિત સ્વાધ્યાય 2.1, જેમાં આપણે ઉદાહરણ 10 જોઈએ. તો ઉદાહરણ 10ની રકમ આપણી પાસે છે મિત્રો 2x/3 + 1 = 7x/15 + 3. હવે લસા જોઈએ 3 અને 15 નો, તો આપણે લસા મળશે 15. તો 15 વડે બધાને ગુણી નાખીએ આપણે, તો આપણે 15 વડે ગુણીએ, તો 15 × 2x/3, તો આપણે 15 × 2x/3 થી આપણે ગુણશું, તો 3 વડે ભાગ ત્યારે 3 × 5 = 15. એ જ રીતે 15 × 1, 15 × 7x/15 અને 15 × 3. હવે આપણે 3 × 5 = 15, તો 5 × 2 = 10 મળશે. પછી આપણે જોઈએ તો 15 × 1 = 15 થાય, 15 × 15 જશે, તો સામેની તરફ જે છે મિત્રો એ આપણે કેટલા મળશે, તો કે 15 જશે એટલે 7x થશે અને 15 × 3 = 45. હવે આપણે x-વાળા પદ છે એક તરફ આપણે લઈ લેશું, પણ અહીંયા હજી 10x લેવાનો બાકી છે, તો 5 × 2 = 10 કરી નાખીએ, + 15 છે અને 7x + 45. x-વાળા પદ એક તરફ લઈ જાય તો 7x સામેની તરફ જશે, માઇનસ થશે, તો 10x - 7x અને 45 - 15. હવે આપણે જોઈએ તો આપણે મળશે 3x = 30. તો 3 છે ગુણાકારમાં, સામેની તરફ છે ભાગાકારમાં જાય, તો x = 10 પ્રાપ્ત થાય. હવે આપણે ચકાસીએ કે ઉકેલ સાચો છે કે ખોટો, તો આપણે ચકાસણી કરીએ તો ડાબી બાજુ આપણી પાસે છે 2x/3 + 1 છે, તો એક્સના સ્થાને આપણે 10 મૂકીએ તો 2 × 10 એટલે 20/3 + 1 થાય. 3 છે સામેની તરફ ગુણાઈ જાય એટલે 20/3 થશે, એટલે કે 23/3 પ્રાપ્ત થાય આપણે. જમણી બાજુ જોઈએ મિત્રો તો 7x/15 છે, 3 છે, x-ના સ્થાને આપણે 10 મૂકીએ તો 7 × 10/15 + 3, તો 70/15 + 3. હવે આપણે જોઈએ તો 5 વડે ભાગ ચાલે, તો 14 × 5 = 5 સામેની તરફ 3 વડે ગુણી નાખશું, તો આપણી પાસે જે મળશે એ આ રીતે પણ પ્રાપ્ત થઈ શકે. 45 લઈ લઈએ આપણે, 15 વડે ગુણી નાખીએ તો પણ થઈ શકે, તો 15 × 3 = 45 એટલે 115 થશે, 15 5 વડે ભાગ ચલાવીએ એટલે 23/3 પ્રાપ્ત થાય આપણે. બંને તરફ છે 5 વડે ભાગ ચલાવેલો છે, માટે ડાબા બરાબર જમ્બા થાય છે, અને આપણે જે ઉકેલ પ્રાપ્ત કર્યો મિત્રો x = 10 એ સાચો છે.